नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે આદેશ રીતના જે કોયડાવાળા દાખલા હતા એ બધા ગણી નાખ્યા, એટલે કે સ્વાધ્યાય 3.3 આપણે પૂર્ણ કરી નાખ્યો. હવે આપણે સ્વાધ્યાય 3.4 પહોંચ્યા છીએ. હવે શું પહોંચ્યા છીએ? સ્વાધ્યાય 3.4. હવે જો સૌથી પહેલાં તો પાઠનું નામ છે, ત્રીજો પાઠ શેનું નામ છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે કે આમાં દ્વિચલ સુરેખ સમીકરણની જોડ આપેલી હોય એને ઉકેલવાનો, એટલે એનો જવાબ ગોતવા માટેની આપણે 3 રીત શીખ્યા. એમાંથી ટોટલ છે 4 રીત, બરાબર. ભૌમિતિક રીત છે, અથવા એને કહેવાય આલેખની રીત, જે મેં તમને શીખવાડી નથી પણ તમને આવડે છે હકીકતમાં. આલેખ દોરવાના જ્યાં છે દે તમારો ઉકેલ, બરાબર. એ આપણે જ્યારે તમે અહીં આવશો પછી હું તમને વધારે કરાવીશ. પછી આ જે 3 રીત છે એને બેઝિક રીત કહેવાય, કારણ કે એમાં ગણતરી દ્વારા આપણે સાબિત કરવાનું છે. એમાં એક આદેશની રીત શીખ્યા. શું શીખ્યા? આદેશની રીત. આદેશની રીતમાં શું કરવાનું? સમીકરણ 1 અથવા સમીકરણ 2માં કોઈ પણ ચલ એક્સ અથવા વાય, તમને જે ચલ સારો લાગે એને કરતા બનાવવાનો. એટલે ટોટલ સમીકરણ 1માં એક્સ વાય છે, સમીકરણ 2માં એક્સ વાય છે, એટલે એ 4માંથી જે તમને સરળ પડે એને તમારે કરતા બનાવવાનો. ધારો કે સમીકરણ 2માં એક્સને કરતા બનાવો તો એને સમીકરણ 1માં મૂકવાનું, અને જો સમીકરણ 1માં વાયને કરતા બનાવો તો એના સમીકરણ 2માં મૂકવાનું. એટલે 1માં કરતા બનાવવાનું 2માં મૂકવાનું, અથવા 2માં કરતા બનાવવાનું 1માં મૂકવાનું. એટલે એ આદેશની રીત થઈ. હવે આપણે આજે શીખવાના છીએ લોપની રીત, અને એની પછી શીખવાની છે ચોકડી ગુણાકારની રીત, બરાબર. હવે આ લોપની રીત સરળ છે, સૌથી સરળ હોય તો લોપની રીત બધાને પડશે, બરાબર. કોઈ પણ આ 4માંથી કોઈ પણ રીતનો તમને ઉપયોગ કરવાનો ન કીધો હોય તો તમારે લોપની રીતનો જ ઉપયોગ કરવાનો, કારણ કે લોપની રીતના દાખલા તમને સરળ લાગશે. જો એમ કીધું હોય કે આદેશની રીતે ગણો તો આદેશની રીત વાપરવાની, એમ કીધું હોય કે ચોકડી ગુણાકારની રીતે ગણો તો ચોકડી ગુણાકારની રીત વાપરવાની, બાકી જો કાંઈ કીધું ન હોય એટલે તમે લોપની રીતનો ઉપયોગ કરશો કરશો ને કરશો. અને લોપની રીત છે એ શું, તો એની વાત કરીએ તો લોપની રીત છે એમાં આપણે બેમાંથી એક ચલનો લોપ કરવાનો હોય, બેમાંથી એક ચલનો શું કરવાનો? લોપ કરવાનો. લોપ કરવાનો એટલે કે દૂર કરવાના. દૂર કરવા માટે એના સહગુણક સરખા કરવાના. દૂર કરવા માટે શું કરવાના? એના સહગુણક સરખા કરવાના. ધારો કે એક સમીકરણ છે 2x + 3y = 5, અને બીજું સમીકરણ છે 4x + y = 10. આ સમીકરણ પહેલું છે, આ સમીકરણ બીજું છે, તો સહગુણક સરખા કરવાના છે. શું કરવાના છે? સહગુણક સરખા કરવાના. અહીંયા એક્સનો સહગુણક શું છે? 2. અહીંયા એક્સનો 4. અહીંયા વાયનો 3. અહીંયા વાયનો 1. એક છે ને અહીંયા કાંઈનો, એટલે 1 હોય. તો તમારે કાં તો એક્સના સહગુણક સરખા કરવાના અથવા વાયના, તમને જે સારું લાગે એ. તો પહેલાં આપણે એક્સનો લોપ કરીએ, તો સમીકરણ 1ને 2 વડે ગુણતા, કારણ કે 4 છે એટલે 2 વડે ગુણવું પડે, તો આને 2 વડે ગુણો તો શું થાય? 4x + 6y = 10. સમીકરણ 1ને કેટલા વડે ગુણતા? 2 વડે ગુણતા, તો 4x + 6y = 10. આને આમને મૂકી જાઓ, 4x + y = 10. આવી રીતના થશે. હવે લોપ કરી નાખો તો વાય બાદબાકી કરતા, કારણ કે 4x - 4x થશે. તમને ભાગાકારનો નિયમ યાદ હોય, બે બહુપદીના ભાગાકાર કરતા ને 9મા ધોરણમાં, એ નિયમ છે. અહીંયા જો 4x માંથી 4x ઉડી જાય, 6y માંથી y જાય એટલે 5y, અને 10માંથી 10 જાય એટલે 0, એટલે y = શું મળ્યું? 0. હવે આ બેમાંથી એકમાં તને જેમાં સરળ લાગે એમાં કિંમત મૂકવાની, તો નાનું હોય એમાં મૂકવાનું, એટલે આમાં કિંમત મૂકીએ 2x + 3y = 5. તેથી 2x + 0 = 5, એટલે 2x = 5, એટલે x = 5/2. આ આપણો જવાબ. અવડો એવો દાખલો થાય લોપની રીતે. આનો આ દાખલો બીજી રીતે ગણવો હોય તો, હવે અહીંયા 3 છે અહીંયા 1 છે, તો સમીકરણ 2ને
ત્રણ વડે ગુણતા. સમીકરણ બેના કેટલા વડે ગુણતા? ત્રણ વડે. તો સમીકરણ એક આમ નામ રહેવા ગયો, બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર પાંચ, બેને ત્રણ વડે ગુણો તો સાત એક્સ, સોરી ચાર તેથી બાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર દસ તેરી ત્રીસ, આવી રીતના થશે. પછી અહીંયા બાદ બાકી કરતા, કારણ કે આ ઉડાડવાના છે ને, એટલે આ બે ઉડી ગયા, અહીંયા બેમાંથી બાર જાય એટલે માઇનસ દસ એક્સ, અહીંયા પાંચમાંથી ત્રીસ છે એટલે માઇનસ પચીસ, એટલે એક્સ બરાબર માઇનસ પચીસના છેદમાં માઇનસ દસ, એટલે એક્સ બરાબર પાંચના છેદમાં બે. આવી ગયું. હવે પછી પાછું આને એકમાં ગમે એકમાં મૂકી જો, તો સમીકરણ એકમાં કિંમત મૂકતા તો શું થશે, બે ફાઈવ બાય ટુ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ પાંચ, બે ગયા એટલે પાંચ વત્તા ત્રણ વાય બરાબર પાંચ, એટલે ત્રણ વાય બરાબર પાંચ ઓછા પાંચ, એટલે ત્રણ વાય બરાબર ઝીરો, એટલે વાય બરાબર શું થશે, ઝીરો. આ રીતના આપણે દાખલો ગણવાનો છે. ક્યારેક સમીકરણ બાદ કરવા પડશે, ક્યારેક સમીકરણ ઉમેરવા પડશે. જો નિશાની હરખી હોય તો બાદ બાકી કરવાની, અને જો નિશાની અલગ અલગ હોય તો સરવાળો કરવાનો. જો અહીંયા નિશાની હરખી છે, અહીંયા નિશાની કેવી છે, હરખી, એટલે શું કરવાની, બાદ બાકી. ગમે એમ કરીને બેમાંથી એક ચલનો આપણે શું કરવાનો છે, લોપ કરવાનો છે. એટલે તમારી બુકમાં એણે સોપાન આપેલા છે, શું આપેલા છે, સોપાન, ચાર સોપાન આપેલા છે, કે પહેલા સોપાનમાં સૌ પ્રથમ બંને સમીકરણોને કોઈ યોગ્ય શૂન્યતર અચળ સંખ્યા વડે ગુણવાથી એક ચલના સહગુણક સમાન કરો. એટલે કોઈ એક ચલના સહગુણક સમાન કરો શૂન્યતર સંખ્યા વડે ગુણવાથી. એટલે જો અહીંયા આપણે બધાને બે વડે ગુણ્યું, ઘણી વાર એવું થાય, આવું સમીકરણ હોય, બે એક્સ વત્તા પાંચ વાય બરાબર સાત, અને ત્રણ એક્સ વત્તા વાય બરાબર બે વાય બરાબર દસ, આમ છે. તો જો અહીંયા બે છે ને અહીંયા ત્રણ છે, એટલે તમે એક એ રીતના નોકરી કરો, તો આને ત્રણ વડે ગુણતા ને આને બે વડે ગુણતા, સામસામી ગુણાકાર કરી નાખવાનો જ્યારે એની સંખ્યા ન થતી હોય ત્યારે, એટલે ઓટોમેટિક હરખું થઈ જશે. ચલ અને બે વડે ત્રણ વડે ગુણો એટલે અહીંયા શું થઈ જશે, છ એક્સ વત્તા પંદર વાય બરાબર એકવીસ, અને બે વડે ગુણો એટલે છ એક્સ વત્તા ચાર વાય બરાબર વીસ, તો થઈ ગયું હરખું, બાદ બાકી કરો એટલે ઉડી ગયું, એટલે વાય બરાબર એક, સોરી અગિયાર વાય બરાબર એક, એટલે વાય બરાબર એકના છેદમાં અગિયાર. આવી રીતના પણ હોઈ શકે. પછી બીજું સોપાન એવું કર્યું કે ત્યારબાદ એક સમીકરણમાં બીજું સમીકરણ ઉમેરો, અથવા એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરો, એટલે એક ચલનો લોપ થાય, એટલે આપણને એક કિંમત મળી જશે. ડાયરેક્ટ શું થશે, એક ચલની કિંમત મળી જશે. એ જે કિંમત મળે એને આગળના સમીકરણમાં મૂકીને આપણે એક્સ વાયની કિંમત ગોતી શકીએ. હવે જ્યારે તમારે બે ચલ ઉડી જાય, જ્યારે તમારે શું થાય, બે ચલ ઉડી જાય, એટલે કે ચલની કિંમત તમને ન મળે, એટલે જો એનો ઓપ્શન એવો આપ્યો છે કે જો આપણને ચલ ન હોય તેવું સત્ય વિધાન મળે તો સમીકરણ યુગ મને કેવો ઉકેલ મળે, અનંત ઉકેલ મળે, એટલે પાંચ બરાબર પાંચ મળે, છ બરાબર છ, ઝીરો બરાબર ઝીરો, શું મળે, ઝીરો બરાબર ઝીરો. તો એ સત્ય વિધાન કહેવાય ને, તો એના ઉકેલ કેટલા થશે, અનંત ઉકેલ થશે. ધારો કે શું, હું તમને એક ઉદાહરણ આપું, બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર પાંચ, અને ચાર એક્સ વત્તા છ વાય બરાબર દસ, આ સમીકરણ પહેલું, આ સમીકરણ બીજું. તો સમીકરણ એકને કેટલા વડે ગુણતા, બે વડે ગુણવું પડે ને ચલ હરખા કરવા માટે, અને બે વડે ગુણો એટલે ચાર એક્સ વત્તા છ વાય બરાબર દસ, ચાર એક્સ વત્તા છ વાય બરાબર દસ, દસ દસ બધું ઉડી ગયું, એટલે ઝીરો બરાબર ઝીરો. એટલે આ કેવો ઉકેલ કહેવાય, અનંત ઉકેલ કહેવાય. આનો ઉકેલ કેવો કહેવાય, અનંત ઉકેલ. અને જો ચલ સમાન ન હોય, એટલે કે જો તમને અસત્ય વિધાન મળે, તો એનો ઉકેલ મળતો નથી. તો આટલી વસ્તુ કરવાની છે. આ દાખલામાં એવું છે કે થિયરી કરતાં આના દાખલા તમે ગણશો ને તો વધારે મજા આવશે, તો તમને વધારે સમજાશે કે શું કરવાનું છે. બરાબર મિત્રો, તો આપણે હવે દાખલા શરૂ કરીએ. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર પહેલો, સ્વાધ્યાય 3.4 દાખલા નંબર પહેલો. હવે એમાં એવું કીધું છે કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે ગણવાનો છે, બે રીતે ગણવાનો છે, બે રીતે જવાબ સમાન હોવો જોઈએ, લોપની રીતે અને આદેશની રીતે. તો સૌથી પહેલા સમીકરણ લખી નાખો, એક્સ વત્તા વાય બરાબર પાંચ, અને બીજું છે બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર. તો જો એક્સનો લોપ કરવો હોય તો બે વડે ગુણો આપણે,
અને વાયનો લોપ કરવો હોય તો 3 વડે ગુણવા પડે. બીજું જો એક્સનો લોપ કરવો હોય તો અહીંયા 2x અહીંયા 2x એટલે બાદબાકી કરવી પડે, અને વાયનો લોપ કરવો હોય તો અહીંયા 3y ઓછા 3y તો હું કરવું પડે ઉમેરવું પડે. આ સમીકરણ 1 કહી દઈએ, આ સમીકરણ 2 કહી દઈએ. તો આમ લખા હે સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 માં 2 ઉમેરતા અને 3 વડે ગુણો એટલે શું થાય 3x + 3y = 15. આમ તો 2x - 3y = 4 ઉમેરવાનું છે એટલે આ ઉડી ગયું, ડાયરેક્ટ સરવાળો છે 3 ને 2 5x = 19 એટલે x = 19/5 આપેલો છે. હવે એને સમીકરણ 1 માં મૂકતા, કારણ કે માનું સમીકરણ છે, તો સમીકરણ 1 માં એક્સ ની કિંમત મૂકતા, તો સમીકરણ 1 માં કિંમત મૂકો તો શું થશે 19/5 + y = 5 આવી રીતના છે. તો તેથી વાય બરાબર શું થશે 5 - 19/5 તેથી y = 25 - 19/5 એટલે y = 6/5 આપણો જવાબ. વાય બરાબર શું થશે 6/5. આ લોપની રીત થઈ, આ કઈ રીત થઈ લોપની રીત, બરાબર. જો તમારે એક્સનો લોપ કરવો હોય તો એને કેટલા વડે ગુણવું પડશે 2 વડે ગુણીને સમીકરણ 1 માંથી 2 બાદ કરતા. જો અહીં નિશાની સરખી હોય તો બાદ કરવાના, નિશાની અલગ અલગ હોય તો સરવાળો કરવાનો. હવે આપણે આદેશની રીત કરીએ, બરાબર. આ કઈ રીત છે લોપની રીત. હવે આપણે કરીએ આદેશની રીત. હવે આદેશની રીતમાં 1 માં કરતા બનાવવાનો છે તો આપણે સમીકરણ 1 પરથી કહી દઈએ, સમીકરણ 1 પરથી y બરાબર શું થશે 5 - x અને સમીકરણ 3 કહી દઈએ. y બરાબર શું કહી થશે 5 - x થશે એ તો આપણને ખબર જ છે. હવે સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા, સમીકરણ 2 આ છે 2x - 3 y ની જગ્યાએ શું આવશે 5 - x = 4 અંદર ગુણાકાર કરો એટલે 2x - 15 - 3x = 4 એટલે 2x - અહીંયા કેટલા થઈ જશે 3x થઈ જશે એટલે 2 ને 3 અથવા 2x + 3x = 4 - 15 એટલે 5x = 19 એટલે x = 19/5 x = 19/5. હવે સમીકરણ 3 માં એક્સની કિંમત મૂકતા તો y = 5 - 19/5 એટલે 25 - 19/5 એટલે 6/5. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 19/5 અને y = 6/5 મળે. આવી રીતના આપણે દાખલો ગણવાનો છે, બરાબર. લખી લો ચાલો. તો આ વાત થઈ આપણે લોપની રીત અને આદેશની રીત બે રીત મેં ગણાવી દીધી. તમારી પરીક્ષામાં બેમાંથી એક જ રીત પૂછાય, બે રીત કોઈ દી ભેગી પૂછાશે નહીં. આમાં કાં તો લોપની રીત પૂછાય કાં તો આદેશની રીત પૂછાય, બરાબર. તો આપણને આપેલું શું છે x + y = 5 2x - 3y = 4 તો આ બે હરખા કરવાય તો 2 વડે ગુણવા કરે, આ બે હરખા કરવાય તો 3 વડે એટલે આપણે 3 વડે ગુણીને ઉમેરતા એટલે 3 - 3y ઉડી ગયા એટલે 3 ને 2 5x = 19 એટલે x = 19/5 તો આદેશની રીતમાં મળી જાય. એની પછી કિંમત આમાં મૂકી દો એટલે તમને ડાયરેક્ટ y = શું મળી જશે 6/5. અને આ વાત થઈ છે આપણે આદેશની રીત. તો લોપની રીત હું માનું ત્યાં લગી બાકી બધી રીત કરતાં સરળ રીત છે, બધાને આવડે એવી રીત છે, કારણ કે એમાં તમારું બહુ વધારે મગજ વાપરવાની જરૂર પડતી નથી. સિમ્પલ અને સાદી રીત છે, તમને ડાયરેક્ટ બેઝિક ઉપરથી ખબર પડી જશે કે કેટલા વડે ગુણવું પડે એમ છે, અને કાંઈ ન ખબર પડે તો સહગુણકો સામસામાં ગુણી નાખવાના,
જો તમને બહુ ન ખબર પડે તો શું કરવાના, એકના સહગુણક બેમાં ગુણવાના અને બેના સહગુણક એકમાં ગુણવાના, એટલે ડાયરેક્ટ તમને શું મળી જાય, લોપ મળી જાય. ચાલો હવે સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 છે એમાં એવું કીધું 3x + 4y, 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. આ સમીકરણ 1, આ સમીકરણ 2. તો હવે જો અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો એ તો કરાય નહીં, આને 3 વડે ગુણતા અને 2 વડે ગુણતા, એટલે અહીંયા 3 × 2 6, અહીંયા 3 × 2 6 થઈ જાય. અહીંયા 4 છે ને અહીંયા 2 છે, એટલે 4 2 નો સહગુણક છે ને, એટલે આમ લખાય છે સમીકરણ 2 ને 2 વડે ગુણી 1માં ઉમેરતા. સમીકરણ 2 ને 2 વડે ગુણી 1માં ઉમેરતા, તો પહેલું સમીકરણ આમ નામ લખી નાખું 3x + 4y બરાબર 10. બીજા સમીકરણને 2 વડે ગુણતા એટલે શું થઈ જશે, 4x - 4y બરાબર 4. 2 વડે બધું ગુણાઈ ગયું, ઉમેરવાનું છે એટલે નિશાની નહીં ફરે, આ 2 ઉડી ગયા, 4 ને 3, 7x = 14, એટલે x = શું થશે, 2. હવે કયા સમીકરણમાં મુકાય, તો સમીકરણ 2 નાનું છે એટલે સમીકરણ 2 માં x = 2 મૂકતા. તો સમીકરણ 2 માં x = 2 મૂકો તો 2x - 2y = 2, તો 4 - 2y = 2, એટલે -2y = 2 - 4, એટલે -2y = -2, એટલે y = -2/2, એટલે y = શું થશે, 1. થઈ ગયું આવી રીતના x = 2 y = 1. હવે આપણે આદેશની રીત ગણીએ. હવે કઈ રીત ગણીએ, આદેશની રીત. તો એમાં સમીકરણ 2 પરથી સરળ પડશે કે સમીકરણ 1 પરથી સરળ પડશે, તો જોતા મને એવું લાગે સમીકરણ 2 પરથી. તો સમીકરણ 2 પરથી 2x = 2 + 2y થશે, 2x = શું થશે, 2 + 2y થશે. એટલે x = 2 + 2y/2. આ સમીકરણ 3. હવે જો અહીંયા 2 સામાન્ય કાઢીને ઉડાડી ગયો તો ચાલશે, પણ ઘણાને પાછું એ ભૂલાઈ જાય, એટલે મેં સામાન્ય કાઢ્યા નથી, નકર અહીંયાથી 2 સામાન્ય કાઢીને ઉડી જાય તો શું વધશે, x = 2 1+y/2, 2 ગયા એટલે x = શું આવે, 1+y. આ રીતના પણ ગણી શકો તમે, બરાબર આ રીતના પણ ગણી શકો, પણ એમાં ઘણાને નહીં ખબર પડે તો હું કરાવું છું, એટલે ધ્યાન રાખજો. x = 2 + 2y/2, એટલે x = 2y + 1, અથવા 1 + y/2, 2 ગયા એટલે x = શું લખાય, 1 + y. આ સમીકરણ 3. હવે સમીકરણ 1માં x ની કિંમત મૂકતા, હવે 2 સમીકરણ 1માં x શું છે, તો 3 1 + y + 4y = 10, તો શું આવશે, 3 + 3y + 4y = 10. આવી રીતના થશે 3 + 4y + 10. તો 3 ઓલી બાજુ જાય તો -3 થશે, એટલે 7y = 7, એટલે y = શું થશે, 1. એને સમીકરણ 3માં મૂકતા, તો સમીકરણ 3માં y = 1 મૂકતા, તો x = શું થશે, 1 + 1, એટલે x = 2. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 2 અને y = 1 મળે છે. આ રીતના દાખલા ગણવાના છે, આ લોપ, આ લોપની રીત, આ આદેશની રીત, બરોબર જોઈ લો. ચાલો તો લોપની રીતમાં એક સમીકરણમાં
डायरेक्ट एक्स चल उड़ी जैसे बराबर बेमांथी एक समीकरण है एने गुणी ने अपने डायरेक्ट उड़ाड़वाने छे। ज्यारे आदेश की रीत में आपणे शुं करता कोई एक चल ने करता बनावता बीजा चल में किंमत मुकता बेमां जवाब हरखा दावशे हमेशा एवं न हो आदेश की रीत में जवाब अलग आए लोपनी रीत में जवाब अलग आए बेमां जवाब सामान आवशे ने जेम बने आम लोपनी रीत तमने लगभग सरल पड़शे गुणाकार करती वक्त कारण कि आम तक खबर पड़ी जाए कि सहगुणक ने कटला वे गुणवू है तो दाखो आप सरल थी जाए। तो चलो आज आप आटलू राखी स्वाध्याय 3.4 प्रख्या प्रश्न पहलो बीजो दाखिल गण्या काले तीजो चौथो दाखिल गणशू एनी सीवाय आज जो थीयरी हकारी थीयरी वाँची लेजो गणित में पेज नंबर 46 पर नोंध में लखेली है दूधी अक्षरे लोपनी रीत कई रीतना आखी गणवामां आवे छे बराबर। तो आप आज आटलू राखी।